घेरा नंद भयो जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जी आवा चुनारा ने हरे कृष्णा हरे रामा ना नारा ठेर ठेर गूंजी रहा छे। जन्माष्टमी आवी नथी के कृष्ण ने वधारवानी उजवणी अने एनी तैयारीओ थई रही नथी। आगामी दिवसोमां ज्यारे जन्माष्टमी आवी रही छे त्यारे कृष्ण ने ठेर ठेर घरे घरे अने मंदिरे मंदिरे वधावा माटे घणी बधी तैयारीओ करवामां आवी रही छे। तो चलो आवो आपणे जोईए के आ कया प्रकारनी तैयारीओ कृष्ण ने वधावा माटे करवामां आवी रही छे। अच्युतं केशवं कृष्णदामोदरं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं। कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मेरा फिर से बुलाते બીજી જન્માષ્ટમી કઠવાડામાં અહીંયા નવું ઇસ્કોન મંદિરની સ્થાપના થઈ છે। શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા સુદર્શન ચક્ર અને નિતાઈ ગૌસુંદર ભગવાનની આરાધના થાય છે। તો આ વખતે બહુ ભવ્ય રીતે ભગવાનની વરસગાંઠ ઉજવવાનો અમે નિર્ણય લીધો છે। તો શિડ્યુલ એ પ્રમાણે રહેશે, સવારે 4:30 વાગે ભગવાનની દર્શન ખુલશે અને મંગળા આરતી થશે। ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્રો નવા અલંકારો ઝવેરાથી શણગારવામાં આવશે। ભગવાન માટે વિદેશી ફૂલોના હાર બનાવવામાં આવશે। ભગવાનના આખા ઓલ્ટરને એટલે ગર્ભગૃહને વૃંદાવન થીમથી ગ્રીનરીથી સજાવવામાં આવશે અને જે આખો મંદિરનો હોલ છે એને પણ અલગ અલગ પ્રકારના ફૂલોથી લાઇટોથી સજાવવામાં આવશે। સવારે 4:30 વાગ્યાથી ભગવાનના દર્શન ખુલશે તો એ રાત્રે 2 વાગ્યા સુધી ભગવાનના દર્શન ખુલશે। સૌથી મુખ્ય વસ્તુ જે અખંડ સંકીર્તન, આ સંકીર્તન યુગ છે કલયુગનો, તો અખંડ ધૂન હરે કૃષ્ણ મહામંત્રની આખો દિવસ ચાલશે અને ભગવાનને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે।
અને આવનારા દરેક ભાવિ ભક્તોને ભગવાનના દર્શન થશે, છપ્પન ભોગના દર્શન થશે, અને આખો દિવસ જેટલા બી ભક્તો આવશે અહીંયા દર્શન કરવા માટે, એ દરેકે દરેક ભક્તો માટે અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ભગવાનના ઘરે કોઈ જાય તો નંદ બાબા કોઈ દિવસ કોઈને ભૂખ્યા નહોતા મોકલતા, એ જ રીતે ઇસ્કોન કઠવાડા દ્વારા પણ પ્રસાદનું આયોજન છે કે જેટલા બી દર્શનાર્થીઓ ભક્તો આવશે એ દરેકને ફ્રીમાં પ્રસાદનું વિતરણ થશે, અમને જમાડવામાં આવશે, અને આખો દિવસ કીર્તન ચાલશે, અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ અમે રાખેલી છે જેની અંદર અમે ભગવદ્ ગીતા ઉપરના ડિસ્કોર્સિસ કોર્સિસ પણ રાખેલા છે. આખો દિવસ જે જે પબ્લિક આવશે, દર્શનાર્થી આવશે, એમને અમારા ઇસ્કોન યુથ ફોરમના યુવાનો દ્વારા એમને શ્રીમદ ભગવદ્ ગીતાનો જે મુખ્ય ઉપદેશ છે આત્માનું વિજ્ઞાન, એના ઉપર પ્રવચન આપવામાં આવશે વિથ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે બધાને સમજાવવામાં આવશે કે આપણે શરીર નહીં પણ આપણે આત્મા છીએ, ભગવદ્ ગીતાનો ઉપદેશ એમને સમજાવવામાં આવશે. તો આ પ્રમાણે આખો દિવસ ભક્તિમય ઉપદેશમય રહેશે, અને સાંજે ભગવાનની સંધ્યા આરતી થશે. ત્યારબાદ અનોખી રીતે આપ જાણો છો, જેમ કે અમારે અહીંયા હરે કૃષ્ણ ગૌશાળા પણ છે અમારા મંદિરમાં, જ્યાં કમસે કમ 300 વધારે ગાયોની સેવા થાય છે, જ્યાં અમે કોઈ દૂધનો વેપાર પણ નથી કરતા. તો સુંદર મજાની ગૌશાળામાં સાંજે ભગવાનની પાલખી, જગન્નાથ બલદેવ સુભદ્રા શ્રી કૃષ્ણ ભગવાનની પાલખી ભાવિક ભક્તો પોતાના માથે ધારણ કરી અને ગૌશાળામાં લઈ જશે, અને ભવ્ય કીર્તન થશે ગાયોની વચ્ચે, અને ગાયોની વચ્ચે ભગવાનની જન્માષ્ટમી ઉજવવામાં આવશે. ત્યારબાદ ઘુંઘરુ ગ્રુપના શાસ્ત્રીય સંગીતને ગ્રુપ છે એમના દ્વારા ભગવાન કૃષ્ણના દશાવતાર ઉપર એક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે, અને ઇસ્કોન યુથ ફોરમ દ્વારા ભગવાન કૃષ્ણનો જન્મની જે નાટક છે, કંસ વધનો નાટક છે, એની ઉપર એક નાટક પણ દર્શાવવામાં આવશે, અને રાત્રે 11 ભગવાનનો 1 કલાક સુધી ભવ્ય પંચગવ્યથી એટલે મધ, દહીં, દૂધ, ફ્રૂટ જ્યુસ, નારિયેલ પાણી, ખાંડનું પાણી, એ બધા વસ્તુઓથી ભગવાનનો ભવ્ય અભિષેક થશે લડ્ડુ ગોપાલજીનો, અને આ પ્રમાણે ભગવાનનો જન્મ થશે રાત્રે 11-12 ગાળામાં. અને ત્યારબાદ અહીંના જે ભાવિ ભક્તો દ્વારા નાનો મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને મટકી ફોડ ભર્યા પછી બધા ભક્તો આખો દિવસ ઉપવાસ રાખ્યા હોય છે, એટલે રાતે 1 બધા ભક્તોને ભોજન પ્રસાદ ફરીથી આપવામાં આવશે, અને બીજા દિવસે હિંડોળાના ભવ્ય દર્શન છે. જન્માષ્ટમીના દિવસે હિંડોળો ફ્રૂટનો હિંડોળો રહેશે, અને નંદોત્સવના દિવસે જે હિંડોળો છે એ ડ્રાયફ્રૂટનો આખો હિંડોળો રહેશે. એટલે બીજા દિવસે પણ અમારા ઇસ્કોનના સ્થાપક આચાર્ય ઇઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદ એમનો આવિર્ભાવ દિવસ મીન્સ બર્થડે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, અને એના બીજા દિવસે પ્રભુપાદજી પ્રગટ થયા હતા. તો બીજા દિવસે પણ ભવ્ય કાર્યક્રમ છે અહીંયા, અને આવનાર દરેક ભાવિ ભક્તોને ભોજન કરાવવામાં આવશે, અમારા ગુરુજીનો અભિષેક થશે, અને ભગવાનના નવા વસ્ત્રો નંદોત્સવના દિવસે પણ હશે, અને સરસ મજાનો હિંડોળો હશે, અને આખો દિવસ ભંડારો ચાલશે. તો આ પ્રકારનું અમારું આયોજન છે, અને અમે બધાને નિવેદન કરીએ છીએ કે મોટી સંખ્યામાં બધા આવે અને ભગવાન શ્રી કૃષ્ણની આશીર્વાદ લે અને પોતાના જીવનની અંદર ભક્તિની શરૂઆત કરે. હવે અત્યારે જન્માષ્ટમીનો અત્યારે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તો એના માટે અત્યારે એટલી આનંદની લાગણી થઈ રહી છે કે ખરેખર એમ થાય કે આનંદ જ આનંદ. 2-3 દિવસ માટે અમારા માટે એક ઉત્સવ સમાન છે, અને આ મંદિરમાં અમે લગભગ 1.5 મહિનાથી સતત સેવા અને કરી રહ્યા છીએ, કે જેનાથી અમારો આ જે મંદિરનો જે ઉત્સવ છે એ વધારે સારો કઈ રીતે બની શકે, તો એના માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. આવતીકાલે જે પ્રોગ્રામ થઈ રહ્યા છે 2 દિવસના 8 અને 9, તો એના માટે ખૂબ જ તૈયારીઓ, તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ, અને 2 દિવસ સુધી સતત એક માહોલ બનાવી રહ્યા છીએ કે અહીંયા ભક્તો વધારે ને વધારે ભક્તો મંદિરનો લાભ લે, કૃષ્ણ જન્મનો લાભ લે. લાસ્ટ યર અમે જે એક્સપિરિયન્સ કર્યો એના કરતાં આ યર બહુ જ બેટર લીધે અમે લોકો. આમ કહેવાય ને કે લાસ્ટ યર એટલું બધું અમને નહોતું આમ પબ્લિકલી જે રિસ્પોન્સ મળો જોઈએ મળતો હતો, બટ આ યર તો પબ્લિક પણ એટલી સાથે અમને રિસ્પોન્સ આપી રહી છે, અને બહુ સારું રહી એમ લાગે છે. અમે ઘણા ખરા અહીંયા કાર્યક્રમો અમારે છે સવારથી, એક તો 24 કીર્તનનો એક તો પ્રોગ્રામ છે, પછી ડ્રામા છે, સાંજે અભિષેક થશે કૃષ્ણ ભગવાન માટેનો, અને નંદોત્સવ હશે. એસે નામે અહીંયા ઘણા સ્ટોલ પણ લગાવેલા છે કે જેમાં
બ્લેક રૂમ તરીકેની એક ડાર્ક રૂમમાં છે કે આપણું મીન્સ કે કોઈ બી ટેમ્પલ પર આવે છે તો ટેમ્પલ પર મેઇન પર્પઝ આપણો જે હોવો જોઈએ કે ભાઈ ટેમ્પલથી આપણને કયું નોલેજ મળે છે કે આપણે ટેમ્પલ પર જઈએ છીએ તો મેઇન પર્પઝ તો એક જ છે કે આપણે શું જ આપણે શા માટે ટેમ્પલ પર જવું જોઈએ જે આજના કળિયુગ છે તો કળિયુગમાં કોઈ સમજતું જ નથી કે ભાઈ આપણે ટેમ્પલ પર જઈએ છીએ તો એઝ અ જનરલી આપણે કોઈ એક ફરવાની કોઈ જગ્યા એ રીતે જઈએ છીએ અને નીકળી જઈએ છીએ બટ મેઇન પર્પઝ શું છે એ ખ્યાલ જ નથી. તમે એક ડાર્ક રૂમ કરીને પણ એક ફર્સ્ટ હોલ લગાવેલો છે કે જેમાં પબ્લિકને એ પણ અમે નોલેજ બનતી એવી ટ્રાય કરીશું કે પબ્લિકને એ પણ અમે આપી શકીએ. મેં કે કૃષ્ણને આપણે કૃષ્ણ કોન્શિયસની બહુ જ જરૂર છે. આ મીન્સ કે વર્ડ્સમાં એક જ પ્રચાર હોવો જોઈએ કે કૃષ્ણ કોન્શિયસનેસની આ કૃષ્ણ ભાવનામૃત શું છે. આપણે કૃષ્ણ ભાવનામૃત તરફ વળવું જોઈએ. બસ એ પર્પઝ છે. જે વસ્તુ જે આપણે આપણી ખુશી માટે કરીએ છીએ ને એ બધું કૃષ્ણની ખુશી માટે કરવું જોઈએ. એ મેં ઇસ્કોનમાં આવ્યા પછી મેઇન એ જ મેં શીખ્યું છે. તો આજની આ પેઢીને પણ એ જ જરૂર છે કે આપણે જે આપણા માટે કરીએ છીએ ને એ નહીં પણ જે કૃષ્ણે આપણને આપેલું છે કે કૃષ્ણની ખુશી માટે જ કરવું જોઈએ દરેક કાર્ય. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ.